હાલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજે આપણે અહીંયા રાઉલ્ટનો જે નિયમ આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે શીખ્યા વિદ્યાર્થી મિત્રો, બાષ્પસે દ્રાવ્ય અને દ્રાવક માટે, બરાબર છે? તો એ આજે આપણે અહીંયા એને લગતા જે કોયડાઓ છે, સ્વાધ્યાયના દાખલાઓ છે, એની કેલ્ક્યુલેશન આપણે અહીંયા કરીશું, બરાબર છે? એટલે આજનો આપણે જે ટોપિક છે, રાઉલ્ટના નિયમ આધારિત જે પણ અહીંયા દાખલાઓ છે, કોયડા અને સ્વાધ્યાયના, એને આપણે અહીંયા ગણવાના છે. ओके तो અહીંયા આપણે પહેલો દાખલો અહીંયા લખ્યો છે, કોયડો 2.5 જે આપણે અહીંયા લખ્યો છે. ઓકે, દાખલો આ પ્રમાણે છે. 298 કેલ્વિન તાપમાને ક્લોરોફોર્મ જેનું અણુસૂત્ર છે CHCl3 અને ડાયક્લોરોમિથેન જેનું અણુસૂત્ર છે CH2Cl2 ના બાષ્પ દબાણ અનુક્રમે આપણને આપ્યા છે 200 એટલે કે 200 mmHg, ઓકે, અને 415 mmHg આપેલા છે. આ ડાયક્લોરોમિથેન નું બાષ્પ દબાણ છે, જેને આપણે શુદ્ધ બાષ્પ દબાણ કહીએ છીએ. ઓકે, તો જે આપ્યું છે અહીં આપણે લખી નાખીએ. ઓકે, તો અહીં આપણે લખીશું બે આપણા દ્રાવણ છે, ક્લોરોફોર્મ છે અને ડાયક્લોરોમિથેન, બંનેનું આપણને શું આપ્યું છે? બાષ્પ દબાણ એટલે કે શુદ્ધ ઘટક નું બાષ્પ દબાણ છે. આના માટે કેટલું છે? 200 mmHg છે. ઓકે, એ પ્રમાણે અહીંયા માટે શુદ્ધ ઘટક નું આપણી પાસે કેટલું છે? 415 mmHg. ઓકે, ચલો ત્યાર પછી રકમ ને વાંચી આપણે 25.5 ગ્રામ ક્લોરોફોર્મ, એનો મતલબ કે ક્લોરોફોર્મ નું જે વજન છે આપણને આપ્યું છે 25.5 ગ્રામ. ઓકે, અને 40 ગ્રામ આપણને આપ્યું છે ડાયક્લોરોમિથેન નું વજન આપ્યું છે 40 ગ્રામ. હવે આ બંનેને ભેગા કરવાના છે, ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેન, અને જે દ્રાવણ બને છે એ દ્રાવણ નું કુલ મિસ બાષ્પ દબાણ જે છે એ કેટલું હશે એ આપણે શોધવાનું છે. એટલે કે આપણે જે લાસ્ટ થિયરી શીખ્યા, પ્રવાહી પ્રવાહી બાષ્પ દબાણ, એનું જે પી ટોટલ જે સૂત્ર હતું, P10X1 P20X2, એનો ઉપયોગ પણ દાખલો બની શકાય અને તેના બે સૂત્ર આપણે સાબિત કર્યા એ પ્રમાણે શોધી શકાય. આપણી પાસે જે સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે છે, પી ટોટલ એટલે કે કુલ દબાણ શોધવા માટેનું પ્રવાહી પ્રવાહી માટે. ઓકે, આપણી પાસે બે દ્રાવણો છે, એક ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેન, તો એનું શુદ્ધ ઘટક નું જે છે ક્લોરોફોર્મ નું પ્લસ એના શું આવશે? મોલ્સ પ્લસ P0 શું આવશે? ડાયક્લોરોમિથેન, અને એના શું આવશે પછી? મોલ અંશ. તો આ જે સૂત્ર છે એના આધારે આપણે કુલ દબાણ શોધી શકીએ. ઓકે, એના માટે આપણે શું જોઈએ? તો પી ટોટલ માટે આપણે જે ખરેખર જે પહેલું સૂત્ર આરતે લખાય બરાબર છે, બાષ્પ દબાણ કોનું જોઈએ? ક્લોરોફોર્મ નું, અને પછી બાષ્પ દબાણ કોનું જોઈએ? ડાયક્લોરોમિથેન. આપણા માટે P1 અને શું છે? P2 છે. ઓકે, તો હવે તમે જોઈ શકો છો કે આપણને શુદ્ધ ઘટક નું બાષ્પ દબાણ તો આપી દીધું છે, આપણે શોધવાનું શું છે બંનેના? મોલ અંશ. ઓકે, મોલ અંશ શોધવા માટે પહેલા શું શોધવું પડે? મોલ. મોલ માટે શું જોઈએ? વજન ભાગ્યા આણ્વિક દળ. વજન તો આપી દીધું છે, તો પહેલું કામ આપણે આ દાખલાની અંદર વિદ્યાર્થી મિત્રો આનું આપણે મોલર દર શોધી નાખીશું. કોનું? ક્લોરોફોર્મ. ક્લોરોફોર્મ નું મોલર દર CHCl3, ક્લોરોફોર્મ નું મોલર દર C+H+3Cl. Cl નું કેટલું છે? 35.5. 12 + 1 + 3 35.5. આની કેલ્ક્યુલેશન તમારે કરવાની છે. ઓકે, આનું કેલ્ક્યુલેશન કરશો તો આની અંદર આપણો જે જવાબ છે કેટલો આવશે? 119.5 ગ્રામ પ્રતિ મોલ. આ થશે ક્લોરોફોર્મ નું, શું થશે? આણ્વીય દર થશે, મોલર દર. ઓકે, ચલો એ પ્રમાણે ડાયક્લોરોમિથેન CH2Cl2 નું આપણે શું લખીશું? મોલર દર. ઓકે, તો કાર્બન આપણી પાસે એક છે, બે હાઇડ્રોજન છે, અને બે શું છે આપણી પાસે? Cl છે. કાર્બન નું 12 છે, હાઇડ્રોજન નું 1 છે, ક્લોરીન નું 35.5 છે. ઓકે, આ 71 થઈ જશે, 73 × 12 એટલે 85 ગ્રામ પ્રતિ મોલ. એટલે પહેલા આપણે બંનેનું શું શોધી નાખ્યું? મોલર દર. મોલર દર શોધ્યા પછી બંનેના શું શોધીશું? મોલ શોધીશું. ઓકે, તો હવે આપણે મોલ શોધી નાખીએ ક્લોરોફોર્મના મોલ. આ રીતે પણ લખી શકો, શબ્દોમાં પણ લખી શકો, બરાબર છે? કેટલું વજન છે ક્લોરોફોર્મનું આપણા માટે? 25.5 છે. ઓકે, નીચે એનું મોલર દર કેટલું છે આપણી પાસે? 119.5 છે, બરાબર. આની કેલ્ક્યુલેશન કરશો તો આપણને મળશે 0.213 મોલ મળશે. કોના? ક્લોરોફોર્મના. ઓકે, ત્યાર પછી આપણે ડાયક્લોરોમિથેન ના શોધી નાખીએ CH2Cl2. કેટલું છે એનું આણ્વિક દળ? 40 ભાગ્યા કેટલા કરવાના છે? 85. તો કેટલું થશે? 0.47 મોલ.
મોલ શોધ્યા પછી આપણે વિદ્યાર્થી મિત્રો શું શોધીએ છીએ કુલ મોલ બરાબર છે કુલ મોલ એટલે કે 0.273 0.47 તો આપણા માટે આવશે 0.683 મોલ આપણી પાસે આવશે આ આપણે શોધી કુલ મોલ શોધી આ દાખલાની અંદર બધામાં મોલ શોધવા માટે પહેલા મોલ શોધવા પડે અને મોલ શોધ્યા પછી કુલ મોલ હવે આપણે શું શોધીશું મોલ જેની આપણી જરૂર છે બરાબર છે તો મોલ અંશ શોધવા માટે ક્લોરોફોર્મના મોલ અંશ શોધવા છે તો આપણે શું લખીશું એના મોલ ક્લોરોફોર્મના મોલ કેટલા છે 0.273 કુલ મોલ કેટલા છે 0.683 બરાબર છે તો 0.273 અને ભાગ્યા 0.600 ને કેટલા કરવાના છે 83 કરવાના છે તો આની કેલ્ક્યુલેશન જે તમે કરશો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા તમને મળશે 0.312 બરાબર છે 0.312 ઓકે અને પછી એક ના મળી જાય તો બીજા આપણે શોધી શકીએ CH2Cl2 એકમાંથી શું કરવાના બાદ કરવાના કારણ કે મોલ અંશનો સરવાળો કેટલો થાય 1 થાય તો એકમાંથી 0.312 બાદ કરો એટલે 0.688 688 જે છે એ કણા મોલ અંશ આવશે આપણા ડાયક્લોરોમિથેન આવશે ઓકે પહેલા મોલર દર શોધ્યો મોલ શોધ્યા કુલ મોલ એના પછી મોલ અંશ હવે આપણી પાસે સૂત્ર છે પી ટોટલ બરાબર હવે આમાં બે ભાગ તમે કરી શકો વિદ્યાર્થી મિત્રો પહેલા પી ક્લોરોફોર્મ શોધો પી ડાયક્લોરોમિથેન શોધો પછી બંનેનો સરવાળો કરે એવું પણ કરી શકો અથવા આ જે સૂત્ર છે જે લખ્યું છે એમાં આના શુદ્ધ ઘટકનું આપ્યું છે અને મોલ અંશ પણ મળ્યા તો ડાયરેક્ટ કરીને પણ સરવાળો કરી શકો ઓકે આપણે અલગ અલગ કરીને કરીશું કારણ કે આપણને જે બાષ્પ કલામાં મોલ અંશ શોધવાના છે ને એમાં આપણે પી ક્લોરોફોર્મ જોઈશે બરાબર છે તો આપણે પહેલું કામ શું કરીએ છીએ કે પી ક્લોરોફોર્મના જે બાષ્પ દબાણ છે જેને આપણે P10X1 લખીએ છીએ યાદ છે ને તો P0 ક્લોરોફોર્મ અને X ક્લોરોફોર્મ આપણે આનો ગુણાકાર કરી નાખીએ એ જ પ્રમાણે P ડાયક્લોરોમિથેન શોધી નાખીએ એટલે P0 ડાયક્લોરોમિથેન ઇન્ટુ X એટલે કે એના શું લખીશું મોલ ચલો શુદ્ધ ઘટક જે ડાયક્લોરો છે મિથેન એનું 200 છે અહીંયા બરાબર છે ગુણ્યા અહીંયા એના મોલ અંશ કેટલા છે 0.312 ઓકે એ જ પ્રમાણે અહીંયા આપણે કરીશું કેટલો છે આની પાસે શુદ્ધ બાષ્પ દબાણ 415 છે ગુણ્યા 0.688 બરાબર છે આ બંનેની કેલ્ક્યુલેશન આપણે કરવાની છે બસ 312 ના ડબલ એટલે 62.4 થશે અહીંયા બરાબર છે mmHg આ કોનું મળ્યું ક્લોરોફોર્મ બરાબર છે અને બીજો આપણી પાસે કયું છે ડાયક્લોરોમિથેન એ બંનેની કેલ્ક્યુલેશન કરશો બરાબર છે તો અહીંયા તમારો જે જવાબ છે બરાબર છે એ 285.5 આવશે કેટલો આવશે 285.5 mmHg બરાબર છે ઓકે તો હવે આપણી પાસે સૂત્ર છે શું છે પી ટોટલ કુલ દબાણ શોધવાનું છે તો પી ક્લોરોફોર્મ પ્લસ પી ડાયક્લોરોમિથેન બંનેનો સરવાળો કરી દો 62.4 285.5 બરાબર છે આનો સરવાળો આપણે કરીએ બરાબર છે તો જવાબ આવશે 347.9 mmHg ઓકે તો અહીંયા બંનેનું જે 25.5 ડાયક્લોરોફોર્મ અને 40 ગ્રામ ડાયક્લોરોમિથેનને ભેગા કરીએ ત્યારે દ્રાવણનો કુલ બાષ્પ દબાણ કેટલું થશે 347.9 થશે વિદ્યાર્થી ઓકે તો આ આપણો જે પહેલો પ્રશ્ન હતો કે બંનેને ભેગા કરીએ અને તો કુલ બાષ્પ દબાણ કેટલું થાય દ્રાવણનું તો આટલું થાય 347.9 હવે જે બીજો પ્રશ્ન છે શું શોધવાનું છે બાષ્પ કલામાં દરેક ઘટકના શું શોધો મોલ અંશ બરાબર છે ઓકે વિદ્યાર્થી તો બાષ્પ કલામાં મોલ અંશ શોધવા માટેનું જે સૂત્ર છે આપણે લાસ્ટ લેક્ચરની અંદર છેલ્લે લખાયું બરાબર છે P1 = Y1 × P total તો અહીંયા એ પ્રમાણે લખવા જઈએ તો P ક્લોરોફોર્મ Y ક્લોરોફોર્મ આ બાષ્પ કલા માટે છે P total ઓકે ચલો આપણે શોધવાનું શું છે બાષ્પ કલામાં ક્લોરોફોર્મ ના મોલ અંશ બંનેના શોધવાના છે તો પહેલા ક્લોરોફોર્મ ના શોધી નાખીએ તો ક્લોરોફોર્મ નું બાષ્પ દબાણ ભાગ્યા P total ચલો PCHCl3 કેટલા છે આપણે અગાઉથી શોધી નાખ્યા છે પહેલાથી 62.4 ટોટલ કેટલું છે 347.9 એટલે 62.4 ભાગ્યા 347 કેટલા કરવાના 9 કરવાના એટલે જવાબ આવશે અહીંયા વિદ્યાર્થી મિત્રો 0.18 કેટલો આવશે 0.18 જવાબ આવશે બાષ્પ કલામાં શું થશે
મોલન્સ કોના ક્લોરોફોર્મ એક ના મળી જાય તો તમે બીજા શોધવા માટે આના બાષ્પ કલમ આના પર શોધી શકો આ પ્રમાણે આનું જે દબાણ છે 285.5 ભાગ્યા કેટલા કરો 347.9 એ રીતે પણ શોધી શકાય ને તો એક જે મળ્યા છે એકમાંથી બાદ કરી નાખો બરાબર છે તો કેટલા મળશે 0.82 બરાબર છે તો આ પ્રમાણે દાખલો અહીંયા ગણી શકાય તો આપણને બાષ્પ કલામાં ક્લોરોફોર્મના મોલ્સ કેટલા મળ્યા 0.18 ડાયક્લોરોમિથેનના કેટલા મળ્યા 0.82 આ દાખલો આપણને 4 માર્ક્સની અંદર આપણને પૂછાઈ શકે ઓકે અને પૂછાયેલો છે બરાબર છે આ છે કોયડો 2.5 એવા જ આપણા સ્વાધ્યાયની અંદર પણ આવા દાખલા છે બેન્ઝીન અને ટોલ્યુને લગતો છે હેપ્ટેન અને ઓક્ટેનને લગતો છે એક 1 ગ્રામ વાળો દાખલો છે લાસ્ટમાં બરાબર એ અને બી આપેલા છે તો એ પણ દાખલો આપણે અહીંયા કરીશું ઓકે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો છે તમને આ પ્રોસેસ થી હવે આપણે હેપ્ટેન અને ઓક્ટેન માટેના જે દાખલા છે એને ગણીશું અને ત્યાર પછી બેન્ઝીન ટોલ્યુ મારો છે એ પણ ગણીશું અને એક જે થોડું અલગ છે થોડું એને પણ આપણે ગણીશું વિદ્યાર્થી મિત્રો બીજો એક દાખલો છે એને આપણે અહીંયા જોઈએ જો અહીંયા તમને રકમ આ પ્રમાણે આપી છે પહેલા એક સેન્ટેન્સ અહીં લખ્યું છે બેન્ઝીન અને ટોલ્યુઇન એના સંગઠનના સંપૂર્ણ ગાળા દરમિયાન આદર્શ દ્રાવણ બનાવે છે એ સેન્ટેન્સ અહીં આપણે નથી લખ્યું બરાબર આપણે ડાયરેક્ટ બીજું લખ્યું બેન્ઝીન અને ટોલ્યુઇનના બાષ્પ દબાણ અનુક્રમે 50.71 એમએમએસજી અને 32.06 એમએમએસજી છે તો 80 ગ્રામ બેન્ઝીનને 100 ગ્રામ ટોલ્યુઇનને મિશ્ર કરવામાં આવે તો બેન્ઝીનના બાષ્પ અવસ્થામાં મોલન શોધો બેન્ઝીનના બાષ્પ અવસ્થામાં મોલન શોધવાના એટલે આપણું સૂત્ર શું પીવાની જે બોલું y1 * p ટોટલ એટલે p ટોટલ તો આપણે શોધવું જ પડે અહીંયા તો સેમ હમણાં જે પ્રોસેસ કરીએ પ્રમાણે આપણે પહેલા મોલર દર શોધી નાખીએ બેન્ઝીન અને ટોલ્યુઇનનું જેનો અણુ સૂત્ર આપણને ખબર છે C6H6 અને ટોલ્યુઇનનું કેટલું છે C7H8 બરાબર ત્યાર પછી આપણે મોલ શોધીશું કુલ મોલ મોલસ અને p ટોટલ ચાલો અહીંયા પ્રોસેસ આપણે અહીંયા કરીએ છીએ તો આપણને અહીંયા બેન્ઝીન આપ્યું છે અને બીજો આપણને શું આપ્યું છે ટોલ્યુઇન બેન્ઝીનનું સૂત્ર શું છે C6H6 અને ટોલ્યુઇન શું છે C7H8 આનો શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ કેટલું આપ્યું છે બેન્ઝીનનું 50.71 mmHg એટલે આપણે એમ લખી શકીએ P0 બેન્ઝીન બરાબર એક પ્રમાણે P0 આપણને ટોલ્યુઇન કેટલું આપ્યું છે અહીંયા 32.06 mmHg ઓકે ચલો આનું આપણને દર આપ્યું છે બેન્ઝીનનું બરાબર છે કેટલું આપ્યું છે 80 ગ્રામ આપ્યું છે ઓકે અને એ જ પ્રમાણે ટોલ્યુઇનનું આપણને આપ્યું છે 100 બરાબર છે ઓકે ચલો પહેલું કામ આપણે શું કરીશું કે બેન્ઝીનનું શું શોધી નાખીએ મોલર દર તો બેન્ઝીનનું મોલર દર આપણે શોધવું હોય બરાબર તો આપણી પાસે C6H6 છે 6 કાર્બન છે અને 6 શું છે હાઇડ્રોજન બરાબર છે 6 12 અને 1 એટલે આપણને ખબર છે કેટલું છે 78 ગ્રામ પ્રતિ મોલ થશે ઓકે એ જ પ્રમાણે આપણે કોનું મોલર દર શોધવાનું છે ટોલ્યુઇનનું બરાબર છે તો ટોલ્યુઇનનું મોલર દર શોધવું હોય તો આપણી પાસે અણુ સૂત્ર મેં તમને કીધું 7 કાર્બન છે અને 8 શું છે હાઇડ્રોજન એટલે અહીંયા 12 છે અને અહીંયા કેટલા છે 8 અને 84 ને 8 કેટલા થશે 92 ગ્રામ પ્રતિ મોલ ઓકે બંનેનું શું મળી ગયું મોલર દર ચલો બંનેના મોલ શોધી નાખીએ બેન્ઝીનના મોલ શોધી નાખીએ બરાબર છે અને બીજું કોના શોધી નાખીએ આપણી પાસે ટોલ્યુઇનના ચલો બેન્ઝીનનું આણ્વિક દર કેટલું આપણે દર કેટલું આપ્યું છે 80 મોલર દર કેટલો છે 78 પહેલામાં કેટલું છે 100 ટોલ્યુઇન માટે અને એનું જે મોલર દર કેટલું છે 12 છે ઓકે આપણે કેલ્ક્યુલેશન કરીએ અહીંયા તો 80 ભાગ્યા આપણે પહેલા કેટલા કરીશું 78 તો અહીંયા આપણે થશે 1.0256 થશે મોલના ઓકે અને ત્યાર પછી 100 ભાગ્યા કેટલા કરશું 92 બરાબર છે એટલે આ થશે 1.0878 બરાબર છે હવે કુલ મોલ શોધી નાખીએ કુલ મોલ એટલે 1.0256 પ્લસ 1.0859 1.0256 પ્લસ 1.0859 તો જરૂરી આપણને ખ્યાલ આવશે કે 2.115 એટલે કે 2. બરાબર છે 1 1 1 અને 5 થશે કુલ મોલ
આપણને મોલ મળે બેન્ઝીન ના આ મળે આપણને બરાબર છે ચલો કુલ મોલ મળી જાય તો આપણે શું શોધીશું મોલસ ચલો મોલસ કોના શોધી અહીંયા બેન્ઝીન ના C6H6 પછી મોલસ કોના શોધીશું ટોલ્યુઈન બરાબર છે ઓકે કેટલા મોલ છે આની પાસે 1.0256 કુલ મોલ કેટલા છે આપણી પાસે 2.1115 ઓકે એ પ્રમાણે આના કેટલા છે 1.0869 બરાબર જેના મોલ શોધવાના હોય એના મોલ ભાગ્યા કુલ મોલ અહીંયા આવશે 2.1115 ચલો આની કેલ્ક્યુલેશન કરી નાખી કેટલા મોલ આવે આ રીતે પણ શોધી શકાય નહીં નહીં એકના સુધી બીજાના બાદ પણ કરી શકો એ પ્રમાણે આપણે હમણાં લાસ્ટ કર્યું એ પ્રમાણે 256 ભાગ્યા 2.1115 તો અહીંયા આપણી પાસે આવશે 0.4857 બરાબર છે હવે આ રીતે ભાગાકાર કરીને પણ ટોલ્યુઈન શોધી શકો બરાબર છે તમને બંને પ્રોસેસ બતાવું બરાબર છે 1.0859 બરાબર છે 69 છે સોરી ઓકે સોરી 5 છે ઓકે ભાગ્યા આપણી પાસે કેટલા છે 2.1115 તો અહીંયા આપણી પાસે આવશે 0.5142 એટલે 43 કરી શકો તમે બરાબર છે અહીંયા ઓકે આ રીતે ના કરવો તો આપણે મેં કીધું એ પ્રમાણે 1 માઇનસ કેટલા કરી નાખો 48 56 એટલે એકના શોધે ને આપણે મોલસ તો બીજો એકમાંથી બાદ કરીને પણ તમે શોધી નાખો તો એમાં પણ જવાબ કેટલો આવશે 0.5143 એ પણ કરી શકો એકમાંથી બેન્ઝીનના મોલસ બાદ કરો કારણ કે મોલસનો સરવાળો કેટલો હતા 1 ચલો હવે આપણી પાસે કોના પહેલા દબાણ શોધી નાખો P6H6 કોનું બેન્ઝીનનું પછી કોનું શોધી નાખો ટોલ્યુઈનનું ચલો આનું શું થશે P0C6H6 XC6H6 એટલે શુદ્ધ ઘટક અને મોલસ એ પ્રમાણે અહીંયા ટોલ્યુઈન C7H8 અને એને શું લખીશું મોલસ ચલો આના કેટલા છે આપણને શુદ્ધનું 50.71 બરાબર છે ઓકે આના કેટલા છે શુદ્ધના 32.06 આના મોલસ કેટલા છે બેન્ઝીનના 0.4857 આના કેટલા છે 0.5143 ઓકે તો તમે અહીંયા કેલ્ક્યુલેશન કરીશું આપણે અહીંયા 50.71 ગુણ્યા કેટલા કરીશું 0.4857 ઓકે તો અહીંયા આપણો જવાબ આવશે 24.629 બરાબર છે એમએમ એચજી આપણો એકમ છે દબાણનો અને બીજું 32.06 બરાબર ગુણ્યા 0.5143 બરાબર છે તો અહીંયા આપણો જવાબ આવશે 16.488 બરાબર છે એમએમ એચજી ઓકે બંનેના દબાણ મળી ગયા હવે આપણે બંનેનો સરવાળો કરી નાખીએ શું થશે પી ટોટલ એટલે બેન્ઝીનના જે બાષ્પ દબાણ આવ્યું અને બીજું કોણ આવ્યું ટોલ્યુઈન બરાબર છે એટલે આપણી પાસે 24.629 પ્લસ 16.488 ઓકે 41.11 117 પણ લખી શકો બરાબર છે એમએમ એચજી આ આપણને શું મળ્યું બંને બેન્ઝીન અને ટોલ્યુઈન નું શું મળ્યું કુલ દબાણ મળ્યું ઓકે ચલો આ મળી ગયા પછી આપણે બાષ્પ કલામાં મોલને શોધવા માટેનું જે સૂત્ર છે એ તમે અહીંયા મૂકી શકો બરાબર છે બાષ્પ કલામાં આખે લઈ ગયો વિદ્યાર્થી મિત્રો મોલર દર શોધ્યું મોલ શોધ્યા કુલ મોલ શોધ્યા મોલ શોધ્યા પછી જે તેનું દબાણ પછી બંનેનો શું કર્યો સરવાળો કર્યો બરાબર છે ચલો બાષ્પ કલામાં શું શોધવાના છે કોના શોધવાના છે માત્ર બેન્ઝીનના બરાબર આપણી પાસે સૂત્ર લખી દો C6H6 y C6H6 b ટોટલ શું શોધવાનું છે બાષ્પ કલામાં બેન્ઝીનના મોલન શોધવાના છે આ બાષ્પ કલામાં બેન્ઝીનના મોલન શોધવાનું છે બરાબર તો એનું દબાણ ભાગ્યા શું લખી દો p ટોટલ ચલો કેટલો છે C6H6 નું 24.629 ટોટલ 41.117 બરાબર છે તો એ કેટલા થાય છે આપણે અહીંયા જોઈ લઈએ પોઈન્ટ 59 એટલે 598 એટલે આપણે જનરલી પોઈન્ટ 598 છે તો આપણે કેટલા લખી શકીએ પોઈન્ટ 6 લખી શકીએ બરાબર છે હવે જો પછી બીજા આ બાષ્પ કલામાં છે એનો જવાબ છે 0.6
કોના બેન્ઝીનના જો ટોલ્યુઇનના પૂછ્યા હોય બાષ્પ કલામાં તો શું કરવાનું એકમાંથી બાદ કરી નાખો 0.6 તો એનો જવાબ કેટલો આવે 0.4 આવશે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ આપણો બીજો દાખલો છે બેન્ઝીન અને ટોલ્યુઇનનો સ્વાધ્યાયનો 2.38 હજુ આપણી પાસે બે દાખલા છે 2.16 છે બરાબર છે અને એક આપણી પાસે છે 2.36 આ બે દાખલાઓ છે એને પણ આપણે અહીં જોવાના છે જો વિદ્યાર્થી મિત્રો અને એક દાખલો છે આપણો સ્વાધ્યાયનો 2.16 એનો સોલ્યુશન આપણે અહીં કરીએ આપણને બે આપ્યા છે હેપ્ટેન અને ઓક્ટેન જે આદર્શ દ્રાવણ બનાવે છે બરાબર બંનેને આપણને શું આપ્યા છે બાષ્પ દબાણ આપણને હેપ્ટેન આપ્યું છે બીજો આપણને શું આપ્યું છે ઓક્ટેન જે હેપ્ટેન અને ઓક્ટેન જે આપણા હાઇડ્રોકાર્બન છે બરાબર છે હેપ્ટેન એટલે 7 એટલે સામાન્ય સૂત્ર CnH2n+2 કરીને 7 × 14 બેસો એટલે H4 અને કાર્બન 7 અને ઓક્ટેન એટલે C8H18 બરાબર છે આનું જે P0 હેપ્ટેન છે જે શુદ્ધ ઘટકનું જે હેપ્ટેનનું જે બાષ્પ દબાણ છે એ આપણને આપ્યું છે 105.2 કિલો પાસ્કલમાં છે આ દબાણનો એકમ છે બરાબર એ પ્રમાણે આનું શુદ્ધ ઘટકનું જે આપણે ઓક્ટેન માટે લખીએ છીએ એ આપણું કેટલું છે 46.8 કિલો પાસ્કલ છે ઓકે ચલો ત્યાર પછી આપણે આગળ લખીએ એનું આ બંનેનું વજન પણ આપ્યું છે 26 ગ્રામ હેપ્ટેનને અને 35 ગ્રામ ઓક્ટેનને મિશ્ર કરીએ તો દ્રાવણનું કુલ બાષ્પ દબાણ કેટલું થશે મિશ્ર બરાબર એટલે અહીંયા પી ટોટલ શોધવાની છે વાત બરાબર છે અહીંયા બાષ્પ કલામાં મોલ શોધવાના નથી ઓકે ચલો પહેલું આપણે જે કામ કરીએ છીએ પ્રમાણે પહેલા શું શોધવાનું મોલર દર તો આપણે અહીંયા શું શોધીશું હેપ્ટેનનું મોલર દર શું આનું સૂત્ર છે હેપ્ટેનનું C7H16 એટલે કે 7 કાર્બન છે હાઇડ્રોજન કેટલા છે 16 છે બરાબર તો અહીંયા કાર્બન નું 12 મૂકે તો 84 વત્તા કેટલા થશે 16 એટલે કેટલા થશે 100 ગ્રામ પ્રતિ મોલ ચલો એ પ્રમાણે અહીંયા કોનું મૂકીશું આપણે ઓક્ટેન તો ઓક્ટેન નું મોલર દર અહીંયા કેટલું થશે આનું સૂત્ર શું છે C8H18 આપણને ખબર છે કે હાઇડ્રોકાર્બન શૃંખલામાં એક કાર્બન અને બે હાઇડ્રોજન વધે છે બરાબર છે અને અહીંયા આપણી પાસે હાઇડ્રોજન કેટલા છે તો અહીંયા થશે 96+18 એટલે આપણે અહીંયા કરીશું બરાબર છે જવાબ કેટલો આવશે 114 ગ્રામ પ્રતિ મોલ ચલો બંનેના શું મળ્યા મોલર દર હવે બંનેના શું શોધી નાખો મોલ પહેલા હેપ્ટેનના મોલ શોધી નાખો પછી કોના મોલ શોધી નાખો તમે ઓક્ટેન ચલો હેપ્ટેનના મોલ શોધવા માટે એનું વજન કેટલું આપ્યું છે 26 મોલર દર કેટલું છે 100 બરાબર છે તો 0.26 મોલ થશે અહીંયા ઓકે ચલો આનું વજન કેટલું છે 35 ભાગ્યા કેટલું કરો 114 કેલ્ક્યુલેશન કરી જોઈએ એનું 35/114 તો 0.30 ઓકે તો આ થઈ ગયો આપણે બંનેના મોલ શોધ્યા તો હવે આપણે કુલ મોલ પણ લખી શકીએ કુલ મોલ એટલે શું બંનેનો સરવાળો છે 0.26 + 0.30 ઓકે તો આપણે એનો આપ સરવાળો કરીએ તો 5 6 7 એટલે કે 0.567 થશે બરાબર છે બંનેનો સરવાળો કુલ મોલનો ઓકે હવે ત્યાર પછી આગળ વધીએ તો બંનેનો હવે શું મોલસ શોધીશું આપણે ચલો મોલસ કોના શોધીએ પહેલા હેપ્ટેનના હેપ્ટેનના મોલ કેટલા છે આપણી પાસે 0.26 કુલ મોલ કેટલા છે 0.567 બરાબર છે ઓકે 0.4585 0.4585 આપણે 458 લખી શકીએ બરાબર છે ઓકે તો એકને હેપ્ટેનના મળ્યા તો ઓક્ટેનના શોધવા હોય તો આપણે શું કરીશું એકમાંથી શું કરી નાખીશું બાદબાકી કરી નાખીશું બરાબર છે તો 1 − 458 બરાબર છે પોઈન્ટ તો અહીં આપણે થશે 0.542 મોલ્સ થશે ઓક્ટેનના હેપ્ટેનના થઈ ગયા ઓક્ટેનના થઈ ગયા હવે આપણી પાસે સૂત્ર છે બંનેનું ઇન્ડિવિડ્યુઅલ કરો અથવા હવે તો પહેલા દબાણની આપણે જરૂર નથી જે બાષ્પ કલામાં અલગથી દીધી તો તમે ડાયરેક્ટ આવું સૂત્ર મૂકી શકો વિદ્યાર્થી મિત્રો પી ટોટલ બરાબર P0 હેપ્ટેન અને X હેપ્ટેન અલગ અલગ શોધીને પ્લસ કરી શકાય છે જે આપણે આગળ કર્યું પ્રમાણે બરાબર અથવા તમે બંનેનું એક સાથે પણ સરપણ પહેલામાં કેવું હતું કે આપણે અલગ અલગ પહેલા બાષ્પ કલામાં શોધવા માટે જરૂર હતી એટલા માટે અલગ અલગ બરાબર અહીંયા શું હશે
ऑक्टेन प्लस एक्स अहिया इन इनटू ऑक्टेन मोल अंश कोला થશે ऑक्टेन ना बराबर છે ઓકે ચલ પી જે હેપ્ટેન કેટલું છે આપણા માટે 105.2 ગુણ્યા એના મોલ અંશ કેટલા છે 0.458 પ્લસ કેટલા છે 46.8 આનું બાષ્પ શુદ્ધ બાષ્પ દબાણ અને મોલ અંશ કેટલા છે 0.542 બરાબર જો પહેલામાં આપણે શું કરી તે ઇન્ડિવિડ્યુઅલ આપણે શોધતા હતા અહીંયા બરાબર છે એટલે પી હેપ્ટેન આપણે શોધો પહેલા પછી પી શું શોધો ઓક્ટેન અને પછી સરવાળો કરતા પણ આપણે હવે ભેગો કરી શકીએ કારણ કે આપણે છે ઇન્ડિવિડ્યુઅલ અહીંયા જરૂર છે નહીં કારણ કે બાષ્પ કલામાં મોલ અંશ નહીં શોધવાના બરાબર છે 105.2 ગુણ્યા 0.458 તો અહીંયા આપણા પાસે થશે 48.1800 પ્લસ હવે આપણી પાસે 46.8 પોઈન્ટ કેટલા છે 542 બરાબર છે તો આ આપણા પાસે થશે 25.3656 બરાબર છે બંનેનો સરવાળો કરી દઈએ અહીંયા ઓકે તો 73.54 વત્તે બરાબર છે આ બંને ભેગું થશે ત્યારે મિશ્રણનું કુલ દબાણ થશે બરાબર જે એકમ આપણને અંદર આપ્યો છે એ લાસ્ટમાં આપણે લખવાનું કિલો પાસ્કલ ઓકે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આજે સ્વાધ્યાયનો 2.16 દાખલો છે એ અહીંયા પૂરો થાય છે ઓકે હજુ એક દાખલો છે જે આપણે અહીંયા ગણીશું બરાબર છે એ દાખલો છે આપણો 2.36 બરાબર છે ઓકે ચાલો બીજો એક લાસ્ટ દાખલો છે આપણા પાસે સ્વાધ્યાયનો 2.36 બરાબર છે તો એને આપણે અહીંયા ગણ જોઈએ 100 ગ્રામ પ્રવાહી એ છે બરાબર છે પહેલા જે આપ્યું છે એને લખી દો આપણને બે પ્રવાહી આપ્યા છે એક પ્રવાહી એ છે બીજો આપણો પ્રવાહી કયો છે બી છે ઓકે આનું આપણને વજન આપી દીધું 100 ગ્રામ એટલે આપણા માટે એમ કહી શકીએ કે ડબલ્યુ એ કહી શકાય બરાબર આ પ્રવાહી બી છે એનું આપણને આપી દીધું છે 1000 ગ્રામ બરાબર છે બંનેનું વજન આપી દીધું બંનેના મોલર દર પણ તમને આપી દીધા છે કૌંસમાં 140 ગ્રામ પ્રતિ મોલ છે આનું મોલર દર અને જ્યારે બી જે છે એનું આપ્યું છે 180 ગ્રામ પ્રતિ મોલ ઓકે ત્યાર પછી આપણને શુદ્ધ પ્રવાહી બી નું એટલે કે પીબી 0 આપ્યું છે આપણને કેટલું આપ્યું છે 500 ટોર આ એકમ પણ છે આપણા માટે ઓકે આપણે પહેલું કામ અહીંયા શોધવાનું શું છે શુદ્ધ ઘટક બી નું બાષ્પ દબાણ શોધો એના માટે આપણને પી ટોટલ અહીંયા આપી દીધું છે 475 ઓકે અને એ પીએ 0 શોધ્યા પછી એનું જ આપણે શું શોધવાનું છે પીએ પણ શોધવાનું છે દ્રાવણમાં ઓકે એટલે આપણે અહીંયા શોધવાનું પહેલું પીએ 0 ઓકે અહીંયા આપણે મોલર દર ગણવાની કોઈ જરૂર નથી આપણને કૌંસમાં આપી દીધું છે એટલે સીધું મોલ શોધીશું પછી મોલર્સ બરાબર પછી આગળની પ્રોસેસ જોઈ ચલો પહેલું આપણે શું શોધશું મોલ કોના મોલ કેના મોલ તો એનું આપણું વજન કેટલું છે 100 એનું આણ્વિક કેટલું છે 140 કેલ્ક્યુલેશન હમણાં કરીએ આપણે ઓકે બી ના મોલ બરાબર છે તો 1000 ભાગ્યા 180 વજન ભાગ્યા શું લખ્યું છે આપણે આણ્વિય દર ઓકે ચલો હવે 100 ભાગ્યા આપણે 140 કરીએ ઓકે તો જવાબ આવશે 0.7142 બરાબર છે અને 1000 ભાગ્યા આપણે કરીશું 180 તો આપણી પાસે જવાબ આવશે 5.555 કન્ટિન્યુ છે બરાબર છે તો આપણે અહીંયા 6 કરી શકીએ બરાબર છે એટલે 5.5 લખો તો વાંધો નહીં પછી આપણે શું લખીશું કોલ મોલ બરાબર છે બંનેનો શું કરશો સરવાળો 0.7142 પ્લસ 5.5556 બરાબર છે ઓકે તો અહીંયા આપણો આન્સર આવશે 6.2698 આ આપણને શું મળશે કોલ મોલ કુલ મોલ મળી જાય તો પછી મોલ અંશ શોધી નાખો એ ના મોલ અંશ તો મોલ કેટલા છે એના 0.7142 ભાગ્યા બરાબર છે કેટલા છે કુલ મોલ 6.2698 બરાબર ઓકે જો હવે આપણે એની કેલ્ક્યુલેશન કરીએ કેટલી આવે છે બરાબર છે તો 0.7142 ભાગ્યા 6.18 તો જવાબ આવશે 0.1139 0.1139 આ મળે એના મોલસ એના મોલસ મળ્યા તો આપણે બી ના મોલસ પણ શોધી શકીએ 1 માઇનસ એક્સ બરાબર છે એટલે 1 માઇનસ કેટલા કરવાના 0.1139 ઓકે
तो અહીં આપણો જવાબ આવશે 0.8816 ચલો મળી ગયા બંનેના મોલ્સ હવે ત્યાર પછી આપણી પાસે એક સૂત્ર છે P ટોટલ બરાબર બરાબર છે PA પ્લસ PB તો P એટલે શું લખાય PA 0 ઇન્ટુ XA પ્લસ PB 0 ઇન્ટુ XB P ટોટલ આપ્યા છે 475 બરાબર છે તો 475 PA 0 XA કેટલા છે 0.1139 પ્લસ PB 0 કેટલા છે 500 XB કેટલા છે 0.8816 બરાબર છે તો આપણા માટે 0.1139 PA 0 પ્લસ આ બંનેનો સરવાળો કરી દીએ આપણે અહીંયા તો થશે 443 લખી જાય 0.5 છે બરાબર છે આજ કેટલા છે 475 અને આ બાજુ લાવો તો 475 443 બરાબર 0.1139 PA 0 ओके तो અહીં આપણો જવાબ આવશે 32 31.95 થાય જે આપણે અહીંયા 5 લખ્યા હોય ને અહીંયા 0.5 કરી તો બરાબર છે ઓકે આપણે 443 અહીંયા લખ્યા ચલો એ પ્રમાણે લખીએ 0.5 તો અહીં આપણો જવાબ કેટલો આવ્યો 31.95 એટલે 32 લખાય બરાબર એપ્રોક્સી ઓકે ભાગ્યા હવે આપણે આ ભાગાકારમાં જશે આવ્યું 0.1139 ओके એટલે 280.5 બરાબર છે ઓકે તો એ પ્રમાણે અહીંયા જવાબ આવશે આપણો બરાબર છે કેટલો થશે 280.5 એટલે PA 0 છે એ 280 આપણે લખી શકીએ બરાબર 5 લખવા દો એ લખી શકીએ બરાબર છે એકમ આપણી પાસે દબાણનો કયો આપ્યો છે અહીંયા ડોલર તો અહીંયા આપણે લખી શકીએ ડોલર થઈયો તો આ મળ્યું PA 0 PA 0 મળે આપણે શું શોધવાનું છે હજુ એનું બાષ્પ દબાણ પણ શોધવાનું છે એટલે PA પણ શોધવાનું છે PA એટલે શું PA 0 ઇન્ટુ XA PA 0 આપણી પાસે કેટલા છે આપણે શોધ્યું 280.5 ગુણ્યા XA કેટલા છે 0.1139 બરાબર છે એ જવાબ આવશે 31.95 આવશે ઓકે 31.95 બરાબર એટલે આપણે કેટલા લખી શકીએ 32 અહીંયા લખી શકીએ જવાબમાં થોડુંક વેરિયન્સ હોઈ શકે એનું કારણ છે કે આપણે વેલ્યુ છે ને 3 આપણે લીધા છે અહીંયા 4 છે તો થોડું વેરિયન્સ હોય પણ આપણે જોઈએ છે ટેક્સ્ટ બુક ની પાછળ જે જવાબ છે એ આપણા માટે એક છે 280 આપેલા છે બરાબર છે ओके 280.7 છે આપણે 5 આવ્યું છે બરાબર અને 32 સ્ટોર છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણો એક આપણો બીજો છે 2.37 એની કેલ્ક્યુલેશન તમને કરીને બતાવી બરાબર છે તો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી લખી શકો છો વિડિયો ગમે હોય તો લાઈક કરજો વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરજો ઓકે બાજુમાં સબસ્ક્રાઇબ બટન છે તો એને ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન છે એને પ્રેસ કરો જેથી કોઈ પણ નવો વિડિયો અપલોડ કરું સૌપ્રથમ તમને મળે ઓકે મળીએ ત્યારે નેક્સ્ટ લેક્ચર